હેલો વિદ્યાર્થીઓ મિત્રો હવે ઉદાહરણ નંબર બાર સમજીએ કે એક મોટર બા બાઇક એક મોટર બાઇક એટલે કે સમજી લો કે સ્પ્લેન્ડર કે એવું કહે બરાબર એક મોટર બાઇક છે એ પાંચ લિટર પેટ્રોલમાં બસ્સોને વીસ કિલોમીટર અંતર કાપે છે પાંચ લીટરમાં બસ્સોને વીસ કિલોમીટર અંતર બરાબર તો તે એક પોઈન્ટ પાંચ લીટર એટલે કે દોઢ લીટરમાં દોઢ લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે તો જો સીધી ત્રિરાશિ મૂકવાની થાય અહીંયા બરાબર ત્રિરાશી મૂકીએ તો લિટર અહીંયા લખીએ અને અહીંયા કપાતું અંતર લખીએ તો જો પાંચ લીટરની અંદર કપાતું અંતર એટલે કેટલું એ સમજી લઈએ તો બસોને વીસ કિલોમીટર તો એક પોઈન્ટ પાંચ લીટરમાં કપાતું અંતર એટલે કેટલું તો અહીં પ્રશ્નાર્થ ચિહ્ન પ્રશ્નાર્થ ચિહ્નની બાજુમાંથી હંમેશા લેવાનું હોય એટલે કે એક પોઈન્ટ પાંચ અને સામેની બાજુ પ્રશ્નાર્થિહ્નની ઉપરને સાથે ગુણવાનું એટલે કે એક પોઈન્ટ પાંચ ગુણ્યા બસો વીસ અને એક પોઈન્ટ પાંચની ઉપરનું જે હોય એ છેદમાં લઈ લેવાનું એટલે કે પાંચ એટલે એક પોઈન્ટ પાંચ ગુણ્યા બસો વીસના છેદમાં પાંચ એક પોઈન્ટ પાંચ એટલે શું તો જો પોઈન્ટ આપેલો છે પોઈન્ટ કેટલા આંકડા પહેલાં આપ્યો એક આંકડા પહેલાં તો પંદરના છેદમાં શું થાય દસ થાય ગુણ્યા બસો વીસ થાય અને એના છેદમાં પાંચ દસ ગુણ્યા પાંચ બરાબર આ થઈ ગયું હવે જો અહીંયા આપણે છેદ ઉડાડીએ તો પાંચ તેરીને પંદર અહીંયા આવી ગયા ત્રણ અહીંયા મીંડું મીંડું ઉડી ગયું ઉપર વિધા ત્રણ ગુણ્યા બાવીસ તો ત્રણ ગુણ્યા બાવીસ એટલે કેટલા તો છાસઠ તો આપણે છાસઠ શું મળ્યું તો એક પોઈન્ટ પાંચ કિલ લીટરમાં એક પોઈન્ટ પાંચ લિટર પેટ્રોલમાં કપાતું અંતર કેટલું છાસઠ કિલોમીટર થાય સમજાઈ ગયું હવે સમજીએ ઉદાહરણ નંબર તેર તો એક ડઝન સાબુની કિંમત એકસો ત્રેપન પોઈન્ટ સાહીઠ રૂપિયા છે એક ડઝન સાબુ ડઝન સાબુ એટલે શું તો બાર સાબુ બાર સાબુની કિંમત કેટલી એકસો ને ત્રેપન પોઈન્ટ રૂપિયા તો આવા પંદર આવા કેટલા પંદર સાબુની કિંમત કેટલી થાય એ આપણે ગોતવાનું છે તો સમજીએ એક સાબુની કિંમત એટલે કેટલી તો એકસો ત્રેપન પોઈન્ટ સાહીઠના છેદમાં બાર બાર સાબુની કિંમત એકસો ત્રેપન પોઈન્ટ હોય તો આની અંદર એક એક સાબુની કિંમત કેટલી થાય એકસો ત્રેપન પોઈન્ટ છેદમાં બાર બરાબર બાર પોઈન્ટ રૂપિયા બરાબર બાર રૂપિયા એંસી પૈસા એટલે બાર પોઈન્ટ એંસી રૂપિયા કહી શકાય બરાબર તો હવે આપણે શોધવું છે કે પંદર સાબુની કિંમત કેટલી તો પંદર સાબુની કિંમત બરાબર કેટલા અહીંયા આપણે ત્રિરાશી મૂકી દીધી હવે પંદર ગુણ્યા બાર પોઈન્ટ સોરી બાર પોઈન્ટ એંસી બાર પોઈન્ટ છેદમાં એક છેદમાં એક કે નવ તો પણ ચાલે એટલે કે પંદર ગુણ્યા બાર પોઈન્ટ એંસી બરાબર બાણું રૂપિયા થાય બરાબર તો અહીંયા સમજીએ કે ભાઈ આપણે સૌ પ્રથમ મૂક્યું તો એક સાબુની કિંમત મેળવી લીધું ડઝન ઉપરથી તો બાર પોઈન્ટ એસી અને ત્રિરાશી મૂકી દીધી પંદર સાબુની કિંમત કેટલી તો આપણે એકસો ને બાણું મળી જાય સમજાઈ ગયું હવે આપણે સમજવું છે ઉદાહરણ નંબર ચૌદ કઈ રીતે થાય એ સમજી લઈએ તો એક એકસો પાંચ પરબીડિયાની કિંમત પાંત્રીસ રૂપિયા છે એકસો ને પાંચ પરબીડિયાની કિંમત પાંત્રીસ રૂપિયા તો દસ રૂપિયામાં કેટલા પરબીડિયાની ખરીદ ખરીદ શકાશે આપણે દસ રૂપિયાના ખરીદવા હોય તો કેટલા ખરીદી શકાય તો એમાં પણ ત્રિરાશિ જ મૂકવાની છે એકસો પાંચ પરબીડિયાની કિંમત બરાબર પાંત્રીસ રૂપિયા તો કેટલા પરબીડિયાની કિંમત બરાબર દસ રૂપિયા તો જો પ્રશ્નાર્થ ચિહ્નની હંમેશા બાજુમાંથી લેવાનું હોય એટલે દસ ગુણ્યા ચિહ્નની ઉપરનું પાછું ગુણવાનું દસ ગુણ્યા એકસો પાંચ એના છેદમાં પાંત્રીસ હવે આપણે અહીંયા આપણે છેદ ઉડાડીશું તો પાંચ દસ એટલે શું તો પાંચ ગુણ્યા બે પછી એકસો પાંચ એટલે શું પંદર ગુણ્યા સાત हवे 35 એટલે કોણ 5 5 * 7 આવી ગઈ હવે આપણે છેદ ઉડાડીએ તો જો નીચે પર 5 ઉપર પર 5 હતા નીચે ઉપર 5 હતા તો છેદ ઉડાડ્યા 5 5 ઉડી ગયા નીચે 7 તો ઉપર એ 7 હતા તો 7 7 ઉડાડ દીધા ઉપર વિદુ 15 * 2 તો 15 * 2 એટલે કેટલા 30 તો 30 આપણે શું હોય છે કે 30 પર બિડિયા ની કિંમત ₹10 થાય ત્રીસ પી પરબીડિયાની કિંમત કેટલી રૂપિયા થાય દસ રૂપિયા થાય અથવા તો દસ રૂપિયામાં કેટલા પરબીડિયા ખરીદી શકાય તો ત્રીસ પરબીડિયા ખરીદી શકાય